નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ના દરેક વિદ્યાર્થીનું આજના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં શિશુકુંજ શાળા પરિવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પ્રકરણ 9 બેઝિક પદાવલિઓ અને નિત્યસમને આગળ વધારીએ. તો આપણે પાર્ટ 2 એટલે કે ગયા લેક્ચરમાં સ્વાધ્યાય 9.1નો પ્રશ્ન 1 અને પ્રશ્ન 2 જોયેલો, આજે સ્વાધ્યાય 9.1 પ્રશ્ન નંબર 3 પર ધ્યાન આપીશું. તો દરેક વિદ્યાર્થી વ્યવસ્થિત સારી રીતે સમજશે. પ્રશ્ન નંબર 3ની સૂચના શું છે? બહુપદીઓના સરવાળા કરો. તો વિદ્યાર્થી મિત્રો, આમાં અલગ અલગ બહુપદી આપેલી છે, એ બધાના શું કરવાના છે? સરવાળા કરવાના છે. તો ખાસ ધ્યાનમાં રાખજો કે સજાતીય પદોના જ સરવાળા થશે, વિજાતીય પદોના સરવાળા થશે નહીં. સજાતીય એટલે કે સરખા પદો છે તેના જ સરવાળાને બાદબાકી થશે. જે વિજાતીય પદો છે, અલગ અલગ પદો છે, તેના સરવાળા કે બાદબાકી શક્ય નથી. ચાલો પહેલો દાખલો જોઈએ. એ બી માઇનસ બી સી, આ દ્વિપદી પહેલી, બી સી માઇનસ સી એ, અલ્પવિરામ સી એ માઇનસ એ બી. તો આ ત્રણેય બહુપદીઓનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે. તો સરવાળો કરવા માટે વચ્ચે કઈ નિશાની? પ્લસની નિશાની મૂકી દઈએ. ચલો, એ બી માઇનસ બી સી પ્લસ બી સી માઇનસ સી એ પ્લસ સી એ માઇનસ એ બી. ચલો, પ્લસની નિશાન એટલે કે સરવાળો થઈ ગયા. હવે ઉડાડવાનું. ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એ બી છે, આગળ કંઈ નથી, તો પ્લસ એ બી કહેવાય. આ પ્લસ એ બી, આ માઇનસ એ બી. તો પ્લસ એ બી માઇનસ એ બી કેન્સલ, કેમ કે પ્લસ 5 માઇનસ 5 તો જવાબ 0 આવે, તો ઉડી જાય. ચાલો, માઇનસ બી સી અને અહીંયા પ્લસ બી સી, આ માઇનસ બી સી પ્લસ બી સી બંને સરખા છે, પણ બેની વિરુદ્ધ નિશાની છે, ઉડી ગયા. માઇનસ સી એ અને પ્લસ સી એ, બધું સરખું, એક પ્લસ એક માઇનસ સરખું છે, એટલે ઉડી ગયા, બધું ઉડી ગયું. શું વધે? 0. જવાબ શું આવ્યો? 0. ચલો આગળ બીજો દાખલો. એ માઇનસ બી પ્લસ એ બી, બી માઇનસ સી પ્લસ બી સી, સી માઇનસ એ પ્લસ એ સી. ચલો શું કરવાનું છે? સરવાળો કરવાનો છે. તો આની વચ્ચે સરવાળાની ને આ વચ્ચે સરવાળાની, તો સરવાળાની નિશાની મૂકો. ચાલો, એ માઇનસ બી પ્લસ એ બી, હવે પ્લસ બી માઇનસ સી પ્લસ બી સી, પાછો સરવાળો કરવાનો, સી માઇનસ એ પ્લસ એ સી. ચલો વિદ્યાર્થી મિત્રો, કેન્સલ થતું હોય તો પહેલાં કેન્સલ કરીશું. ચલો જો, અહીંયા પ્લસ એ છે, અહીંયા માઇનસ એ છે, તો માઇનસ એ પ્લસ એ કેન્સલ. અહીંયા માઇનસ બી, અહીંયા પ્લસ બી, તો માઇનસ બી પ્લસ બી કેન્સલ. માઇનસ સી પ્લસ સી, તો માઇનસ સી અને પ્લસ સી કેન્સલ. વધ્યું શું? એ બી પ્લસ બી સી પ્લસ એ સી, એ ત્રણેય અલગ અલગ પદ છે અને સરવાળામાં છે, એટલે ઉડે નહીં. તો જે વધ્યું તે બેઠે બેઠું. શું આવશે? એ બી અહીંયા પ્લસ બી સી પ્લસ એ સી. ખ્યાલ આવી ગયો? જે વધ્યું એ બેઠે બેઠું લખી દેવાનું. ચાલો ત્રીજા દાખલાની રકમ અહીંયા અમે લખેલી છે, 2p² q² માઇનસ 3pq પ્લસ 4, અલ્પવિરામ 5 પ્લસ 7pq માઇનસ 3p² q². તો વિદ્યાર્થી મિત્રો, આ ત્રિપદી છે, આ ત્રિપદી છે, તો એ બંનેનો સરવાળો કરવાનો છે. તો વચ્ચે સરવાળાની નિશાની મૂકીશું. તો અહીંયા ધ્યાન, 2p² q² માઇનસ 3pq પ્લસ 4 પ્લસ 5 પ્લસ 7pq માઇનસ 3p² q². ચાલો, બે ત્રિપદી લખવાની, માત્ર વચ્ચે પ્લસની નિશાની મૂકવાની. ચાલો હવે જો વિદ્યાર્થી મિત્રો, સજાતીય પદો છે, અહીંયા શું છે? 2p² q² તો એની જેવું બીજું પદ ક્યાં છે? અહીંયા આવ્યું, માઇનસ 3p² q², બંને સજાતીય પદો છે. હા, ચાલો અહીંયા 2p² q² છે, માઇનસ 3p² q², તો 2 - 3, 2 માંથી 3 જાય તો 1, પણ મોટા પદની માઇનસની નિશાની, એટલે કે માઇનસ 1 લખાય ડાયરેક્ટ p² q² ફરીથી શું છે? 2p² q² માઇનસ 3p² q² જો અહીંયા લખીને સમજાવું છું, 2p² q² એની જેવું પદ અહીંયા છે, માઇનસ 3p² q². તો વિદ્યાર્થી મિત્રો, p² q² p² q² એ તો 2 કોમન છે, અહીંયા 2 - 3, તો 2 માંથી 3 જાય તો માઇનસ 1, પણ માઇનસ 1 લખવાની જરૂર નથી, તો ખાલી માઇનસ p² q² માઇનસ 1p² q². ચાલો આગળ જાઓ. આવી ગયો બંને આનવારો.
माइनस त्रण पी क्यू एनी जेवु गोतो अहीं प्लस सात पी क्यू माइनस त्रण प्लस सात तो सात माथी त्रण जाए तो अहीं सात प्लस छे सात माथी त्रण जाए तो चार एटले के प्लस चार सात माथी त्रण जाए तो चार पी क्यू ख्याल आवी गयो। हवे अहीं प्लस वध्यु शू आ बने वध्या चार वत्ता पांच चार ने पांच नौ केटला आवे चार वत्ता पांच एटले के नौ तो आ जवाब शू आयो त्रिपदी में अलग अलग आयो माइनस पी स्क्वेर क्यू स्क्वेर प्लस चार पी क्यू प्लस नाइन। चलो आगळनी रकम एल नो वर्ग वत्ता एम नो वर्ग एम नो वर्ग वत्ता एन नो वर्ग वत्ता एल नो वर्ग अल्पविराम टू एल एम प्लस टू एम एन प्लस टू एन एल। चलो बधानो सरवाळो करवानो छे तो वच्चे सरवाळानी निशानी मूकीए एल नो वर्ग प्लस एम नो वर्ग प्लस एम नो वर्ग प्लस एन नो वर्ग प्लस एन नो वर्ग प्लस एल नो वर्ग प्लस टू एल एम प्लस टू एम एन प्लस टू एन एल। चलो बधा वच्चे सरवाळा मूक्या विद्यार्थी मित्रों में एक माइनस नहीं माइनस की निशानी नहीं एक पण उड़ाड़वानुं नथी। चलो सरखा सरखा गोतो एल नो वर्ग एल नो वर्ग केटली वार बे वार एटले टू एल नो वर्ग प्लस एम नो वर्ग बे वार एटले टू एम नो वर्ग एन नो वर्ग बे वार टू एन नो वर्ग थई गयुं वध्युं शुं टू एल एम टू एम एन अने टू एन एल। तो विद्यार्थी मित्रों त्रणे अलग अलग छे एल एम छे एनी जेवु एक पण पद नथी एम एन छे एनी जेवु पण एक पद नथी अने एन एल छे एन अने एल बे भेगा छे तो एनी जेवु पण एक नथी तो बेठे बेठुं 2LM प्लस 2MN प्लस 2NL ख्याल आवी गयो। चलो प्रश्न नंबर चार आ थी आ सरवाळाना दाखला हवे आवशे बाद बाकीना दाखला 12A माइनस 9AB प्लस 5B माइनस 3 माथी 4A माइनस 7AB प्लस 3B प्लस 12 बाद करो। तो विद्यार्थी मित्रों बाद बाकी करती वक्ते पहला बन्ने पदने कौंसमां जेम छेम बैठे बैठा लखी नाखवाना। चलो लखी नाखीए 12A माइनस 9AB प्लस 5B माइनस 3 बैठो लिख्यू माथी एटले माइनस बीजू पद क्यूँ 4A माइनस 7AB प्लस 3B प्लस 12। चलो बैठा बे लिखा वच्चे कई निशानी माइनस माथी एटले माइनस बाद करवाना छे। हवे विद्यार्थी मित्रों आपणने ख्याल छे कौंस छूटो पाड़वो होय तो आगळ माइनसनी निशानी होय तो माइनसनी निशानी पछीना पदनी बधी निशानी फरी जाए। चलो अहीं तो पागल कहीं नहीं तो आ बैठे बैठू रहे 12A माइनस 9AB प्लस 5B माइनस 3। विद्यार्थी मित्रों खास ध्यान आपजो अहीं माइनस छे एटले कौंस छूटो पाड़ती वक्ते अंदरनी बधी निशानी फरी जाशे आ माइनस 4 एम नम। चलो माइनसना प्लस थाशे प्लसना माइनस थाशे अने पाछा प्लसना माइनस। चलो हवे आपणे आने करता एमज करवानुं छे सजातीय पद गोतो 12A अने माइनस 4A ओके 12A अने 4A तो 12A माथी 4A जाए तो केटला A वधे 8A वधे 12 माथी 4 जाए तो 8A। चलो बीजू माइनस 9AB प्लस 7AB बंने सजातीय पद छे AB AB वाला। चलो तो माइनस 9 प्लस 7 माइनस प्लस माइनस 9 માંથી 7 જાય તો 2 વધે 2AB 9 માઈનસ 9AB પ્લસ 7AB તો માઈનસ પ્લસ માઈનસ એટલે બાદબાકી કરો 9 માંથી 7 જાય તો 2AB પણ મોટું પદ કયું છે માઈનસ 9AB તો 9 મોટા છે તો આગળ માઈનસ છે તો માઈનસ 2AB। આગળ 5B માઈનસ 3B 5B પ્લસ છે અને 3B માઈનસ છે તો 5B માંથી 3B જાય તો 2B એટલે કે પ્લસ 2B। આગળ માઇનસ 3 માઇનસ 12 આમ છે માઇનસ 3 અને અહીંયા માઇનસ 12 માઇનસ માઇનસ પ્લસ એટલે સરવાળો કરો 12 ને 3 15 અને મોટા પદની નિશાની એટલે માઇનસ 3 માઇનસ 12 એટલે માઇનસ 15 માઇનસ 15 ખ્યાલ આવી ગયો આ શું બાદ બાકી થઈ। ચાલો બીજો દાખલો એની જેમ જ છે ઉપર જે બહુપદી છે એમાંથી નીચેની બહુપદીને બાદ કરવાની છે તો પહેલાં એને કૌંસમાં લખીશું બેઠે બેઠી 5xy માઇનસ 2yz માઇનસ 2zx પ્લસ 10xyz
માથી એટલે માઈનસ બીજું પદ બાદ કરવાનું છે ચાલો લખું આ એમનેમ લખો 3xy પ્લસ આને આપણે નીચે લખીશું વિદ્યાર્થી મિત્રો માઈનસ 3xy પ્લસ 5yz માઈનસ 7zx ચાલો બાદ કરવાના છે એટલે આપણે ક્યાં લખ્યા સમાય નહીં એટલે નીચે લખ્યું બે બેઠા લખ્યા હવે આની જેમ જ માઈનસ ની પછીનું પદ છૂટું કરવા માટે અંદરની નિશાની ફેરવવી પડે ઉપરનું પદ બેઠે બેઠું ચાલો લખું છું ઉપરનું બેઠે બેઠું 5xy માઈનસ 2yz માઈનસ 2zx પ્લસ 10xyz ચાલો હવે માઈનસ માઈનસ 3xy એમનેમ ચાલો આગળ માઈનસ એટલે અંદરની નિશાની ફરી જાય પ્લસનું માઈનસ 5yz અને માઈનસનું પ્લસ 7zx ખ્યાલ આવી ગયો ચાલો સજાતીય પદ ગોતો 5xy એની જેવું ક્યાં છે અહીંયા આવ્યું માઈનસ 3xy તો 5 માંથી 3 જાય તો 2xy ખ્યાલ આવી ગયો આગળ માઈનસ 2yz માઈનસ 5yz માઈનસ માઈનસ પ્લસ 2 વત્તા 5 7yz મોટા પદની નિશાની આગળ માઈનસ 2zx પ્લસ 7zx માઈનસ પ્લસ માઈનસ એટલે બાદ બાકી કરો 7zx માંથી 2zx થાય તો 5zx આ મોટા પદની નિશાની અને xyz આની જેવું કોઈ પદ આપેલું બીજું નથી એટલે આ બેઠે બેઠો 10xyz ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ત્રીજો દાખલો એની જેવો જ ઉપરની બહુપદીમાંથી નીચેની બહુપદી બાદ કરવાની છે તો પહેલાં બેઠે બેઠું લખીએ બંને કૌંસમાં અને વચ્ચે માઇનસની નિશાની મૂકીએ ચલો 18 માઇનસ 3p માઇનસ 11q પ્લસ 5pq માઇનસ 2pq સ્ક્વેર પ્લસ 5p સ્ક્વેર ક્યુ ચલો પહેલું પદ લખાઈ ગયું માઇનસ બીજું પદ 4p સ્ક્વેર ક્યુ માઇનસ 3pq પ્લસ 5pq સ્ક્વેર માઇનસ 8p પ્લસ 7q માઇનસ 10 ચાલો બંનેને કૌંસમાં લખ્યા અને વચ્ચે માઇનસ મૂક્યા હવે આ માઇનસને પછીનું જે પદ છે એને છૂટું કરવું હોય કૌંસ કાઢવું હોય તો અંદરની નિશાની બદલવી પડે અને ઉપરનું પદ બેઠે બેઠું ચાલો અહીંયા ધ્યાન શું આવશે 18 માઇનસ 3p માઇનસ 11q પ્લસ 5pq માઇનસ 2pq સ્ક્વેર પ્લસ 5p સ્ક્વેર ક્યુ આ બેઠે બેઠું આવશે હવે માઇનસ જો માઇનસ અહીંયા લખું છું માઇનસ 4p સ્ક્વેર ક્યુ માઇનસનું થશે પ્લસ 3pq પ્લસનું થશે માઇનસ 5pq સ્ક્વેર માઇનસનું થશે પ્લસ 8p અને પ્લસનું શું થશે માઇનસ 7q અને માઇનસનું શું થાય પ્લસ 10 ચાલો હવે વિદ્યાર્થી મિત્રો સજાતીય પદ ગોતીશું હા તો અહીંયા 18 છે તો સંખ્યા ક્યાં છે અહીંયા 18 પ્લસ 10 તો અહીંયા 18 છે ને અહીંયા 10 છે તો 18 વત્તા 10 કેટલા થાય 28 થાય આગળ માઇનસ 3p એની જેવું ક્યાં છે અહીંયા આવ્યું પ્લસ 8p બંને પી વાળા પદ છે તો 8 મોટા છે તો પ્લસ 8 છે તો 8 માઇનસ 3 8 માંથી 3 જાય તો 6p પણ 8 મોટા છે તો એની આગળ પ્લસ છે તો જવાબમાં પ્લસ આવશે હવે આગળ જોઈએ માઇનસ 11q માઇનસ 7q તો વિદ્યાર્થી મિત્રો માઇનસ 11 માઇનસ 7 માઇનસ માઇનસ પ્લસ 11 ને 7 18 18q મોટા પદની માઇનસની નિશાની ચાલો આગળ ચોથું 5pq 3pq બંને પ્લસ જ છે તો 5 ને 3 8 8pq આગળ માઇનસ 2pq સ્ક્વેર અહીંયા આવ્યું તો માઇનસ 5pq સ્ક્વેર આમાં માઇનસ 2pq સ્ક્વેર છે અને આમાં માઇનસ 5pq સ્ક્વેર છે તો માઇનસ માઇનસ પ્લસ સરવાળો કરો 5 ને 2 7 7pq સ્ક્વેર મોટા પદની નિશાની આગળ 5p સ્ક્વેર ક્યુ તો અહીંયા આવ્યું માઇનસ 4p સ્ક્વેર ક્યુ 5 માંથી 4 જાય તો 1 એટલે ખાલી p સ્ક્વેર ક્યુ લખાય 1 મૂકવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો ચેક કરો બધા આવી ગયા પદ 18 સાથે 10 3p સાથે 8p 11q સાથે 7q 5pq સાથે 3pq
2pq square સાથે 5pq square અને 5p square q સાથે 4p square q આવી ગયા સજાતીય પદો સરવાળા થતા ત્યાં સરવાળો કર્યો જે બાદબાકી થાય ત્યાં બાદબાકી કર્યો આ એનો જવાબ વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 9.1 અહીંયા પૂર્ણ કર્યું પ્રશ્ન 3 અને 4 સરવાળા અને બાદબાકી કમ્પ્લીટ કર્યા તો દરેક વિદ્યાર્થી મિત્રો આ જે કંઈ પણ ચલાવેલું છે તે સારી રીતે સમજી વિચારી અને પછી જ ગણિતની પાકી બુકમાં સારા અક્ષરે તારીખ લખીને લખવાનું રહેશે થેન્ક યુ